ઘડી મારો સીતાની દશા અન્યોક્તિ એ અન્યોક્તિવાળો સવાલ છે. ટૂંકનોંધ તરીકે વાર્ષિક પરીક્ષામાં પણ પૂછી શકાય. સમજી લઈએ, પ્રાસ્તવિક વિલાસ એ અન્યોક્તિ કાવ્ય પણ કહેવાય. અન્યોક્તિ કાવ્ય એટલે ઉદાહરણ દ્વારા સમજૂતી આપવી અથવા અન્યને બાબતને સમજાવીને એ તરફ જાવ, ઉપદેશ આદર્શ રજૂ થયો હોય. અહીંયા પણ સીતા, તમને એમ થશે કે આ વળી વાસ્તવિક વિલાસમાં સીતાનું ઉદાહરણ ક્યાં આવ્યું, તો એ ઉદાહરણ સમજી શકાય એવું છે કે અહીંયા આપણને રામ અને સીતાના વનવાસનો ઉલ્લેખ કરેલો છે. વનવાસ સમયે સીતા એમ કે આવ્યા અને તરત જ વનવાસમાં જવું પડ્યું, તો એ ગભરું છે. હવે ત્યાં અન્યોક્તિ આવી જશે. ગભરું સીતા રામ સાથે બહાર નીકળ્યા છે, એટલે જ્યાં કંઈ ડર લાગે છે એવી પરિસ્થિતિ ઊભી થાય છે તો એ તરત જ રામની સાથે જતા રહે છે, એનો હાથ પકડી લે છે અથવા લક્ષ્મણની સાથે જતા રહે છે. આ જ સીતાનું અપહરણ થયું, એટલે એમ કે ગભરું છે એ ગભરુંનું લક્ષણ એમણે છોડી દીધું. કોઈને પ્રોટેક્ટિવ રહેવું પડે, કોઈના રક્ષણમાં રહેવું પડે એ બાબત પોતે ભૂલી ગયા. એટલે તો આપણે કહેવત પણ પડી છે કે લક્ષ્મણ રેખા ઓળંગી એટલે અપહરણ થયું. એ પણ એક સત્ય છે કે એ પોતે બહાર ગયા એટલે અપહરણ થયું. ત્યાર પછી અપહરણ થયા પછી પણ એ જ વસ્તુ આગળ લીધી છે કે એ પોતે રાજકુમારી છે, એટલે રહ્યા હોય સમૃદ્ધ રીતે, અને એમને રહેવાનું આવ્યું લંકામાં રાક્ષસોની સેના વચ્ચે, રાક્ષસીઓ હતી એમનું ધ્યાન રાખવા માટે. અને એ જો વનવાસમાં ગભરું હતા અને જ્યાં જરૂર પડી ત્યાં રામને લક્ષ્મણની સાથે રહ્યા, તો અહીંયા રાક્ષસીઓ વચ્ચે પણ એકલું રહેવાનું આવ્યું. એટલે પાછું ગભરુંનું લક્ષણ આવ્યું કે ફફડી ઉઠે છે. તો હવે તમને એમ થશે કે અહીંયા અન્યોક્તિ શું બતાવી છે, તો અન્યોક્તિ એ બતાવી છે કે સીતામાં કોમળ ભાવ છે, લાગણીના ભાવ છે, ગભરું પરિસ્થિતિ છે. જ્યારે સામે દરેક વખતે જોઈએ તો વનવાસમાં જવું કઠોર પરિસ્થિતિ છે. રામ અને લક્ષ્મણને સહારામાં લેવા કોઈ ના હોય નથી જ્યારે એનું અપહરણ થયું ત્યારે પણ કઠોર પરિસ્થિતિ છે. રાક્ષસીઓ વચ્ચે ગયા તો પણ કઠોર પરિસ્થિતિ છે. અને આ રીતે સીતાની દરેક અવસ્થામાં એમનામાં કોમળ ભાવ છે, લાગણીનો ભાવ છે, છતાં સામે પરિસ્થિતિ કેવી છે, કઠોર. એટલે કોમળ અને કઠોર પરિસ્થિતિ વચ્ચે મેળ બેસાડવો એ સીતાના પાત્રમાં જોઈ શકાય છે. અને એ અન્યોક્તિ દ્વારા સમજાવ્યું છે કે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિએ વર્તવાનો સમય આવે છે. અને ત્યાં સીતાની દશા દ્વારા કોમળતા અને કઠોરતા એ અન્યોક્તિ આપણને સમજાવી છે. ખ્યાલ આવી ગયો? સમજ